જય સચિદાન ઓકે ઓકે પેલા સીધું પદક સીધું કરી લઉં છું હા પછી પછી એક્સપ્લેન કરજો હા 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 જય निखालस हास्यजेरुदिये विना कोक्षा अहो ते प्रेम पूर्णत्वन्दन् दादनिरुपेक्षा निखालस् हास्यजेरुदिये विना को ई पेक्षा अहो ते प्रेम त्वी हो होवन्दन् दादनिरुपेक्षा सदाए मुक्तः हास्यो लात् नथित्या अहो च ली दशा निर्ग्रन् यथा ज्ञानपूर्णिमा सहुना द्रव्यमन्भा निरीक्षक वाँची जाने छे सहुना द्रव्यमन भाव निरीक्षक वाँची जाने छे छताये बांधेना अभिप्राय महिली मुप्ती माने छे सौम्यता सौम्यतावदने परम अव गाढ संकिते मनुष्यो निबुद्धिथि पर अपूर्वा पूर्णज्ञानीते करीका રે બે ઉઠાવે જ્યા ને ત્યા શંકા રે રેસરે ઉઠાવે જાને ત્યાં શંકા નથી શ્વાસ પોતા પર ચડેલા काट मनसञ्च छे द्रव्य पूर्वि ए फूटे क्षे समय मर्ता छे द्रव्य पूर्व भावेलु फूटे क्षे समय मर्ता નથી તા છતાં આવે વિચારો મનની પર પ્રકૃતિક યંત્રવત મનમાં ભરે છે આત્મા પ્રકૃતિક યંત્રવત મનમાં પડે છે આત્મવાસ્તી બુદ્ધિ તે જે સહી કરતા અહમને વિશ્વ આસક્તિ જન્મથી મોત સુધીના દે સો કરે જોતીસ જન્મ થી મોત સુધી ના દે સો કરે જો બમરડો કે મનો સે રકમ સહુ માત્ર જગત છે પુદ મેડો બમરડા માત્ર પર આધીન જગત છે પુરગલી મેડો બમરડા માત્ર પર આધીન

માથુપુદ ગલ માં વ્યવસ્થિત હાથ નિરીક્ષક ને જાણે કરે નહીં પાર કી પંચાત સહુમાં જોઈ શુદ્ધાત્મા अनेपुद गल्तनी कुस्ति सहमा जोईसुदात्मा अने पूद गल् तणि आत्मवत भक् चे आत्मवत् द्रष्टा हो સહુનો આડુયા અવળું જુએ છે જ્ઞાન તો સવરા સહુ આડુયા અવળું જુએ છે જ્ઞાન તો સવરા કરુણા રાખે છે હરદમ छे मुश्किल ज्ञानी ने कड़वा विपरीत बुद्धि शंका ते सुनता गए भी जादू थी विपरीत बुद्धि शंका ते सुनता જાદુથી છતાં ને નથી દંડ્યા ન કરિયાદુથી મહાવીર ના સમય પણ હતા ભે દો ગુરુ महावीर ना समय मापण हताबे दो गुरु सी से बलिहा रीछे दादानी अभेदी प्रेमी पेरी जिए गजब छे आपनी समता विरोधि ओ विरोधी सा मे पण हसि दूसना जोता गजब छे आपनी समता વિચ સમય સૂચકતા વિરોધી હોય સામે પણ હસીને દોષ ના દેતા અહો નિદ પ્રેમેશ્વર અલૌકિક मूर्तमोक्षेश्वर मोक्षेश्वर निराकुर सिद्ध ज्ञानेश्वर अमन छे ज्ञानसङ्गमेश्वर निखालस हास्य रुदिये विनाको को ई जगत्पेक्षा अहो ते प्रेम पूर्णत्वी हो वन्दन् दादनिरुपेक्षा होवन् दादनिरुपेक्षा हो वन्दन् දද නිර්ේක්ෂ ජය ඉස්චිදානන් පත්ක නම්බර් චෙසිල් ල අම දිිපගලය ජී තිම ඇයිලෙ අම දිිපගලක මාවින්න සමය පවනු හත්තා බේදෝ ගුරු සිේ બલિહારી છે દાદાની અભેદિત પ્રેમી પેરી છે એટલે આ જે ક્રમ માર્ગ ની અંદર ગુરુ શિષ્ય ના ભેદ છે અને અક્રમ માં આપણે ગુરુ શિષ્ય ના ભેદ ખરા કે નહીં કે હોવા જોઈએ કે ના હોવા જોઈએ ના ના હોવા જેવું નહીં ગુરુ શિષ્ય અહીંયા છે જ નહીં કારણ કે દ્રષ્ટિ આપીને દાદા આપણે એમના જેવા જ બનાવે છે એટલે આપણે કહીએ છીએ હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું કે રહ્યા ક્રમ માં તમારે ઉપર ચડવા માટે ગુરુ ના ભેદ હેલ્પફુલ નથી આપણને એ તો એ જે બારના લોકો માટે વાત છે મહાત્મા મહાત્મા ને ગુરુ શિષ્ય ને ખબર નહી આ ગુરુ શિષ્ય વસ્તુ જુદી છે અને લઘુ ભાવે વધી જવું એ જુદી વસ્તુ છે અચ્છા ગુરુ શિષ્ય એટલે તમને શિષ્ય બનાવવામાં આવે તમે કે તમે કોના શિષ્ય છો કરીને કે બરોબર અને લઘુ ભાવ એટલે લઘુ ભાવ અક્રમ માં લઘુ ભાવ હોય હા અક્રમ લઘુ ભાવ છે લઘુ ભાવ એટલે શિષ્ય ભાવે જીવી જવાનું શિષ્ય ભાવે જીવવું અને શિષ્ય થઈને જીવવું આખી વાત જુદી છે અચ્છા શિષ્ય ભાવે જીવવું એટલે એમના માટે બધા જ ગુરુ છે હમ એ કીડી બી એના માટે ગુરુ છે એ મચ્છર પણ એના માટે ગુરુ છે તુલસી નું ઝાડ પણ એના માટે ગુરુ છે આ કે હા એ તો છે શિષ્ય થઈને જેવું આમ ઈઝી લાગે કે ભાઈ ગુરુ કે પ્રમાણે તમે કરો એટલે માથાકૂટ ને એવું છે અને લઘુ થઈને જેવું તો પોતાને રીતે જેને નક્કી કરવાનું રહે છે ને કે ભાઈ હું લઘુ ભાવે કઈ રીતે એને એપ્લાય કરવાનું આપણે લઘુ ભાવનો મતલબ તમારો ફોન તમારી જોડે લઘુ ભાવે છે કે ગુરુ ભાવે છે તમારો ફોન તમારી જોડે લઘુ ભાવે છે કે ગુરુ ભાવે છે ને ભાવ નથી હોતો ભાવ એ અસ્તિ પણ છે અસ્તિત્વ અને ગુરુ ભાવે એટલે ગુરુ પણ એનું અસ્તિત્વ પુરુ એટલે શું એ બધાનું સાંભળે કે બધાને કે કરવા હ લઘુ ભાવે હોય છે કોન લઘુ ભાવે પોટલા પોટુલુ લઘુ ભાવ વાળા લઘુતમ ભાવ વાળા જેવા થઈ ગયેલા હોય એટલે આ તે લઘુ 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 થયા ને લઘુ થતા લઘુત્તમ થયા તે ગુરુ થતા ગુરુતમ થાય છે અને મોક્ષે જાય છે

મોક્ષ માર્ગની યાત્રા એ કઈ રીતની છે એ આખી બતાડી દીધી બીજું કશું જાણ્યું નહીં સમજાયું પણ જે સમજવા યોગ્ય હતું તે સમજી લીધું તે જાય સીધા મોક્ષે તો આક્રમ આપણે લઘુતમ ભાવે કઈ રીતે આપણે વ્યવહારમાં જીવીએ આમ ઘરેથી માડીને બધી જગ્યાએ

એવી રીતે પછી આગળ પોતાની ઈચ્છા એ ચાલે કે સામાન્ય ઈચ્છા એ ચાલે આ પ્રમાણ આપણને બતાડે છે લઘુતાની અને લઘુતાની કેન્દ્રમાં માં કઈ સમજણથી એ લઘુ થાય કઈ સમજણથી એ લઘુ થાય એ ત્રીજી આજ્ઞા છે કઈ સમજણ લઘુ થાય એટલે કઈ સમજણ આધારે લઘુ થાય ફાયરો ના સંભાવ નિકાલ ની સમજણ ત્રીજી આજ્ઞા કઈ છે વ્યવસ્થિત શક્તિ કરતા છે વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે તમને કોઈ કશું કે તો તમને એ વ્યવસ્થિત નો ઓર્ડર લાગે લાગે એટલે પછી તમે મરજી ના ચલાવો ને મને પણ મને એમ લાગે કે આ શું કે છે તો હું કઉ કે ના બહાર કાઢીને નીકળી જાઉં પણ એમાં મને જે લઘુ થવાનો સ્કોપ મળ્યો તો તે જતો રહે છે બરોબર એટલે આપણે કહીએ બોલો રોજબરોજ ની શું રોજબરોજ ની સમજણ આપણે એ રીતની કે કોઈ પણ આપણને કઈ પણ આજ્ઞા આપે છે તો આપણે સમજવું કે એ વ્યક્તિ નથી આપતો પણ એ વ્યવસ્થિત શક્તિ મને આજ્ઞા આપે છે એટલે એ એટલે લઘુભાવના પુરુષાર્થમાં એક શું કેવાય ગોઠવણી મેં એવી કરી જે મને મળે ને એને હું ઈચ્છા વરદાન આપું

એટલે સાચા શિવજીનો નો જીવતો દાખલો જોવો હોય આપણે વાત કરીએ પણ એ જોઈએ ને આપણે આવી રીતે તો આપણે શીખીએ ને આપણે એમના જેવા થઈએ આપણામાં એ ગુણ પ્રગટ થાય એટલે કે દાદા પોટલા જેવા હતા દાદા એટલે જ્ઞાની પુરુષની ઓળખાણમાં જ આ આવે છે કે પોતા પણ નહીં ત્યારે જ્ઞાની પુરુષ કેવાય એટલે મોક્ષ માર્ગ નો પુરુષાર્થ એ કયો એટલા માટે કીધું એક બાજુ તમને વ્યવસ્થિત સમજાય અને આપણે કહીએ આપણે કેટલી મરજી ચલાવીએ છીએ પોતાની તપાસ કરતા રહેવાનું ના એટલું બધું ખરાબ નથી યાર એટલું બધું ખરાબ નથી પણ આપણે એમ કહીએ જયારે કોઈ આપણને કશું કે આપણને અહો અહો થવું જોઈએ કે સરસ ચાલો મને મારી મરજી તોડવાનો સ્કોપ આપ્યો રૂલ એવું છે કે તમને કોઈ ખસ કહી શકે નહીં મને કોઈ ખસ કેવું નહીં એમ નહીં તમને કોઈ ખર્ચ કહી શકે નહીં તમે પરમાત્મા છો પરમાત્મા છો પણ આજે બધી વ્યવહારની બધી ગનેગારી છે ને ગનેગારી એટલે કે હિસાબ પૂરા કરવા માટે તમારે બધું કરવું પડે એ તો તમને કોઈ આદેશ આપી શકે નહી ખ્યાલ આવ્યો એટલા માટે એક સમજણ આપતી વખતે દાદાએ એક વખત કીધેલું તમારે શું કેવાનું તમારાથી દાદાને કશું કેવાય નહી પણ અમુક લોકો કેતા હતા એટલે પછી દાદા એ સમજાવ્યું કે અહિયાં આ તમે જાણતા નથી કે તમે કઈને શું કરો છો તમે તમારું બહુ મોટું નુકસાન કરો છો તમારે શું કહેવાનું દાદા મારી એક વાત સાંભળશો તમારે કેવા બરોબર હવે આ ની સમજણ અને આપણે દાદા જોડે રહેવાનું છે અને દાદા એવી રીતે રહ્યા હતા બધું આ જાણી લીધું કુદરત નું રહસ્ય કે કોણ ચલાવે છે કોણ કરે છે કોણ સમજે સ્વાભાવિક જ્ઞાન નેત્રે જો કરામત પૂદગલી બાજી સ્વાભાવિક જ્ઞાન નેત્રે જો એટલે આ વ્યવહારની ગનેગારી માંથી છૂટવા માટેનો રસ્તો આપ્યો આપણે નિશ્ચય દ્રષ્ટિ પણ આપી અને એક પૂતગલ બીજા પૂતગલ ને કરાવે છે કરાવે છે પેલા કરાવતા નથી પણ આપણે વ્યક્તિને જોઈએ છે આ જયારે થાય ને ત્યારે સંપૂર્ણ કલ્યાણ થઈ જાય ભગવંતો એની રીતે લઘુ ભાવે લઘુત્તમ ભાવે રહીને છૂટી ગયા આખી આખી એમની યાત્રા લઘુત્તમ લઘુ થી લઘુત્તમ થવાની યાત્રા હતી અને આપણને એ બતાવતા ગયા કે આ રીતે તમે રહેશો તમે છૂટી જશો એટલે એક વખત આજે કેવું છે કે આજે કડીક નું પૂતગલ છે ને અને હિસાબ બધા હજી છે પૂરા નથી થયા તો આપણે સમજણ નક્કી કરી શકીએ કે દાદા મારે આમ રહેવું છે મને શક્તિ હમ તો ત્યારથી આપણને આપણી ગુરુપણાની ભૂલ જ્યાં જ્યાં થાય છે દેખાશે પ્રતિગમન થશે એમાંથી આપણે નીકળતા જઈશું બાકી બીજો કોઈ રસ્તો નથી નિશ્ચય આપણો નિશ્ચય અને પ્રજ્ઞાશક્તિ પછી એ રીતે કામ કરે એટલા માટે કીધું કે નિશ્ચય કરી 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 કરીને વ્યવહાર પક્ષ નો નિશ્ચય કરી કરીને પ્રજ્ઞાશક્તિને શક્તિશાળી બનાવવાની છે પ્રજ્ઞાશક્તિ એની મેળે કામ કરે એવી છે પણ આપણી જ આપણા નિશ્ચયથી એ જબરજસ્ત કામ કરે એટલે પ્રજ્ઞાશક્તિનું કરવા પણું ચલાવવા પણું એ એટલા માટે કીધું કે જેટલો આપણો નિશ્ચય ને તેટલી એ પ્રજ્ઞાશક્તિ વધારે જોર જોરમાં કામ કરે નહીં તો પછી પ્રજ્ઞા શક્તિ એ નબળી પડી જાય બુદ્ધિ નું સામેને બુદ્ધિ ને મજબૂત કરી હા હવે વ્યવહાર માં આપણો ગુરુપણું કે કે છે એ આપણને કઈ રીતે ખબર પડે કોઈ નું સામે લઈ નહીં તે ગુરુપણું છે પોતાની મરજી નું કરે પોતાની મરજી નું જ કરવું છે તે બધું ગુરુપણું છે બરોબર છે એટલા માટે કીધું આપકો મોક્ષ માર્ગ આગના દીન પાડવાનો છે

વ્યવહાર 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 ફરજિયાત છે કે મરજિયાત છે વ્યવહાર ફરજિયાત છે ફરજિયાત આજ્ઞા ફરજિયાત છે કે મરજિયાત છે આજ્ઞા મરજિયાત છે મરજિયાત છે હમ કરેક્ટ છે વાત હવે મરજી

આમ આજ્ઞા છે મરજીયાત અજ્ઞા આજ્ઞા આપડી ફરજીયાત થઈ ગઈ તમારા નક્કી પણ તમારા પુરુષાર્થથી તમારા નિશ્ચયથી પતિ ગયું એટલે પછી તમારે એમાં કોઈ બાંધછોડ નથી કોઈ ઓપ્શન રાખ્યું નહી અને આપણે છે ને આ તો કેવું છે કે એક દિવસ રાખવાનું જે લગામ છોડી દો કરીને કીધું છે ને હમ હમ એવી રીતે એક દિવસ રાખવાનું ગુપ્ત મણે ગુપ્તપણે રાખો કોઈને કહેવાનું નહીં હમ અને આપણે આ બાબતને મૂકીને એનો પ્રયોગ કરવાનો આજે છે ને ફરજ ને મરજી તો કરી જ હતી પણ મરજીને ફરજ બનાવી દેવી સાદી એટલે આજે જે ચલાવી મારે ચાલુ પૂછ્યું બોલો અને કશું કરવું હોય તો કરાય ખરું પૂછી ને કરાય બોલો સમજાઈ હા ખ્યાલ આવી ગયો કેટલે આ તો શુકઈએ આપણે કે પોતાની મરજી એ ચાલી ચાલી ને આખું માળખું ઉભું થઇ ગયું હસમુખ આનંદ નામનું નું હવે એમાંથી નીકળવા માટે આ ફરજને મરજીને ફરજ બનાવી દેવાની છે હમ જ્યારે એટલે પછી તમે તમારી મરજી રાખી જ દઈને થશે જેમને મરજી ફરજ થઈ ગઈ એટલે કશે પોતાની મરજી રહે જ નહીં ને ના રે પછી ખબર પડી એટલે આ પાછા છે ને એને બહુ વિચારી વિચારીને ને આપણે પુરુષાર્થ કરવાનો છે પ્રયોગાત્મક પુરુષાર્થ પ્રયોગાત્મક પુરુષાર્થ એટલે એ પ્રયોગ સ્વરૂપે આપણે મૂકીએ છીએ અને આપણે એને શું કહેવાય માપતા જઈએ છે એનું તારણ કાઢતા જઈએ છે કે પછી આજ બરાબર છે કરીને એટલા માટે દાદા જે આ બધી વાત કરી કે આક્રમ કેવી રીતે આવ્યું અક્રમ નો ઉદય કેવી રીતે થયો આખો કરી છે ને કે કેવી રીતે ઋષભદેવ ભગવાન પાસે ગયા વડવા ને ભગવાન પૂછ્યું પ્રભુ શું કરવું કારણ કે અમે પૂછ્યા વગર કશું કરીયે નહિ ને અને આપણે કોઈ દિવસ પૂછી ને કરીયે નહી કારણ કે ડર લાગે કે ના પાડ ગયી તો શું કરવું ના પાડ દે તો હ હ એટલે પતિ ગયા પછી કેવાનું પટિયા પછી કેવા એટલે આ બધી વસ્તુ છે ને આ બુદ્ધિ આપણને કેવી રીતે સંસારમાં રખડાવી મારે છે અને બુદ્ધિ કેવી રીતે આપણને આજ્ઞામાં રહેવા દેતી નથી બુદ્ધિ કેવી રીતે પોતાનું ચલણ ચલાવે છે બુદ્ધિ કેવી રીતે તમને હસમુક આનંદ બનાવી દે છે આ બધા પ્રયોગથી તપાસ કરી કરીને એની અસરમાંથી નીકળવાનું છે